બુધ સુધરાઈ દ્વારા બુધ શહેર શેરી ફેરિયાઓની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે ભુજના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. સવારે 8 વાગે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સામાન્ય અનામતની 3 બેઠક અને સ્ત્રી અનામતની 2 બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા હતા, જ્યારે 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આ ચૂંટણીમાં 6 સભ્યોની વરણી કરવાની હોય છે, ત્યારે બાકી રહેતા સભ્યો વચ્ચે આજે ચૂંટણી યોજાઈ હતી. આજે વહેલી સવારથી ટાઉન હોલ ખાતે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સાંજ સુધી મતદાન નોંધાયા બાદ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ અંગે હિતેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આપ જાણો છો એ પ્રમાણે વર્તમાન પત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ જે તે વખતે થઈ ચૂક્યું હતું અને એની તારીખ 11-11 કે આજ રોજ સવારે 8 વાગ્યાથી કરી અને સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય છે. અમારી પાસે અત્યારે જે રજીસ્ટ્રેશન થયેલા એરિયાઓ છે એ 1174 નું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. એ હિસાબે જોતા અત્યારે લગભગ 150 શેરી ફેરિયા મતદાન કરી ચૂક્યા છે. શેરી ફેરિયા કમિટી છે એમાં અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર સાહેબ છે, સભ્ય સચિવ તરીકે સૌ ઇન્સ્પેક્ટર છે, બીઓબીના મેનેજર પણ આ કમિટીમાં છે અને ભાડાના ટાઉન પ્લાનર પણ આ સમિતિમાં છે, સાથે ટ્રાફિક ઇન્સ્પેક્ટર પણ આ સમિતિમાં છે. એ સિવાય 6 સભ્યો છે એ શેરી ફેરિયામાંથી લેવાના થાય છે અને એના માટેનું આ એક ઇલેક્શન છે. સામાન્ય બિન અનામતની 3 સીટ છે, એમાં 8 જણાના અમારી પાસે ફોર્મ આવેલા છે. સામાન્ય સ્ત્રી અનામત એના પણ 1 સીટ છે, સોરી 2 સીટ છે અને એના 3 ફોર્મ આવેલા છે. એટલે અમારી પાસે 11 ફોર્મ અત્યારે આવ્યા છે અને એની અત્યારે ચૂંટણી થઈ રહી છે. એક જે ઉમેદવાર છે એ બિનહરીફ છે. શહેરી ફેરિયામાં જે કાંઈ લોકોને પ્રોબ્લેમ થાય, દાખલા તરીકે કોઈ જગ્યાના પ્રોબ્લેમ થાય અથવા તો કોઈ સરકાર તરફથી જાહેરાત થાય લોનની, તો એ લોકોને જે 6 મેમ્બર છે એ લોકોને ધ્યાનમાં રાખી અને પ્રમુખને વિશ્વાસમાં લઈને પછી જ આગળની કાર્યવાહી થઈ શકે.